नमस्कार दर्शक मित्र, मैं हूं सोनम मकवाना। स्पीड न्यूज 17 में आपका हार्दिक स्वागत करती हूं। देखते हैं आज की ताजा खबरें। ગારેધર તંત્રમાં લોલમ લોલ। ગારેધર સરકારી તંત્ર એટલે સરકારી પૈસાનો બગાડ। જ્યારે આજે સ્પીડ ન્યૂઝ 17 ચેનલ સીઈઓ સૌરાષ્ટ્રના પ્રવાસે હોય ત્યારે આજે ગારેધરની મુલાકાત લીધી, ત્યારે ગારેધર તાલુકા આરામગૃહની અંદર સરકારી તાળા લટકતા જોવા મળ્યા। ન તો કોઈ સરકારી અધિકારી અથવા કોઈ વોચમેન આરામગૃહની અંદર જોવા મળ્યા। રાજકારણ કરવામાં આવે છે કે પછી આનો જવાબ આપવામાં આવશે કે તેઓ હવે આવનારો સમય જ બતાવશે। તો કેટલી હદે આ વસ્તુ વ્યાજબી છે, જ્યારે આ એક કહેવામાં આવે છે કે સરકારી પૈસે લીલા લેર કરતા લોકો જોવા મળે છે, ત્યારે આજે આપણે જોઈએ આરામગૃહની મુલાકાત લઈએ અને જોઈએ કોઈ પણ વ્યક્તિ હાજર નથી। આરામગૃહની અંદર એક તરફથી ગાડીઓનો પાર્કિંગ જોવા મળે છે, જ્યારે આ ગાડીના પાર્કિંગ ગેરકાયદેસર કહેવાય છે। આરામગૃહની અંદર કોઈ બીજા વ્યક્તિની ગાડી અંદર પ્રવેશ ન થવી જોઈએ, એમ છતાં પણ ગાડીની અંદર અહીંયા આરામગૃહના પાર્કિંગ જોવા મળે છે। અને તેમ છતાં આજે જોઈએ આપણે આરામગૃહની અંદર તાળા મળ્યા છે, આની અંદરથી કોઈ બી વસ્તુ જાય તો એનો જવાબદાર કોણ? તાળું મળ્યું છે એ પણ તૂટલું છે, ખુલ્લું તાળું છે। આ વસ્તુ કેટલી હદે વ્યાજબી છે, જ્યારે એક તરફથી આપણે જોઈએ તો સરકારી પૈસે લીલા લેર જેવી વસ્તુ જોવા મળે છે, ત્યારે આ આરામગૃહની આની અધિકારી હવે કોણ આનો જવાબ આપશે કે આવનારા સમયની અંદર માત્ર ને માત્ર આના ઉપર પણ રાજકારણ જોવા મળશે? ખરેખર આ વસ્તુ છે શું, એનો જવાબ આપશે કોણ? એ તો હવે આવનારો સમય જ બતાવશે। ગારેધર સરકારી તંત્ર એટલે સરકારી પૈસાનો બગાડ। જ્યારે આજે સ્પીડ ન્યૂઝ 17 ચેનલ સીઈઓ સૌરાષ્ટ્રના પ્રવાસે હોય ત્યારે આજે ગારેધરની મુલાકાત લીધી, ત્યારે ગારેધર તાલુકા આરામગૃહની અંદર સરકારી તાળા લટકતા જોવા મળ્યા। ન તો કોઈ સરકારી અધિકારી અથવા કોઈ વોચમેન આરામગૃહની અંદર જોવા મળ્યા। ત્યારે આવા આરામગૃહના અધિકારીને સરકાર તરફથી પગાર આપવામાં આવે છે, તો એ પગાર શેને? પોતાના ઘરે આરામ કરવા માટેનો કે બહારથી આવતા પ્રવાસીઓને આરામની સેવા આપવા માટે? તો શું હવે આવા અધિકારીઓ ખિલાફ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આરામગૃહ પોતાના મળ્યા માટે જ છે? જ્યારે હવે જોઈશું ગારેધર આ વાત પર કેટલું રાજકારણ કરવામાં આવે છે કે પછી આનો જવાબ આપવામાં આવશે કે તેઓ હવે આવનારો સમય જ બતાવશે। તો આવી જ રીતે જો આરામગૃહની અંદર આટલી બેદરકારી ચાલતી હોય તો ગારેધર તાલુકા તેમજ ગારેધર તાલુકા પંચાયતમાં કેટલી હદે બેમાની હશે, એ તો હવે આની ઉપર જ ઇન્કવાયરી કરવામાં આવે તો જ ખબર પડે। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, ગારેધર। હાજી, મારું નામ રાજ પીઠવા છે અને હાલ હું અત્યારે ગાંધીનગર સુરતથી આવ્યો છું। સુરત પ્રવાસ કરી અને સૌરાષ્ટ્રની મુલાકાતે અલગ અલગ આવ્યો છું। સ્પીડ ન્યૂઝ ચેનલ સીઈઓ છું અને જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યો છું ત્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં હું ફર્યો છું। ત્યારે અલગ અલગ ગામની મુલાકાત લેતા લેતા આજે હું ગારેધરની મુલાકાતે આવ્યો હતો। ત્યારે ગારેધરની મુલાકાતે ખરેખર અમારે ન્યૂઝ ચેનલને તમામ વ્યક્તિઓને જાજા ભાગે સર્કિટ હાઉસ અને આરામગૃહની અંદર જ રોકાવાનું હોય છે। ત્યારે ગારેધર આરામગૃહ જે જોઈએ તો અત્યારે ગારેધર આરામગૃહ બંધ છે। હું એક કલાક થઈ આરામગૃહની બહાર ઊભો છું અને લગભગ અહીંના માધુભાઈ કરીને કોઈ છે કર્મચારી, એમનો નંબર મને આજુબાજુ વાળા પાસેથી મળ્યો। મેં બે ફોન કર્યા છે એમને, ત્યારે એમની બેબલીએ ફોન ઉપાડ્યા અને વાતચીત કરી કે ભાઈ પપ્પા બહાર ગયા છે, અહીંયા ફોન ઘરે પીડો રહ્યો છે, તો આ વ્યવસ્થા કઈ રીતની? જ્યારે એક તરફથી આરામગૃહની અંદર સતત 24 કલાક એક વ્યક્તિ ફરજિયાત હાજર હોય એવો સરકારનો નિયમ છે, સરકારી નિયમ પ્રમાણે અહીંયા કોઈ પણ વ્યક્તિ હાજર નથી, હું અહીંયા એક કલાકતા ઊભો છું। તો હવે આના માટે હું જવાબ માગું તો કોની પાસે માગું? અને ખાસ કરીને આવું જે જોવા જાઓ તો કોની પાસે જોવા જાઓ? અહીંયા હું અહીંયા આવીને હેરાન થઈ રહ્યો છું, તો ગારેધરની અંદર મને અત્યારે કોણ જવાબ આપશે? અને રાત્રિના સમયે મારે રોકાણ કરવું હોય તો કઈ રીતના થશે?